થરાદ તાલુકાના મૂર્થલ ગામમાં ચાર સંતાનોની માતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. થરાદ તાલુકાના મૂર્થલ ગામના મોગાભાઈ બગાજી ઠાકોરે જણાવ્યું કે મોટી બહેન કમળાના લગ્ન 13 વર્ષ પહેલા દેતાલના દરબારી ગામના અમથુજી રવાજી ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા અને કમળાબેનને સંતાનમાં 4 પુત્રીઓ પણ હતી. શરૂઆતના 7 વર્ષ સારી રીતે રાખ્યા બાદ કમળાબેનના પતિ કમળાબેનને નાની નાની વાતોમાં મેણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેણે પિયરમાં મળવા આવતી ત્યારે આ બનાવ અંગે વાત પણ કરતી હતી. છેલ્લા 2 વર્ષ પહેલાં કમળાબેનને પુત્રીનો જન્મ થતાં કમળાબેનના પતિ મથુરજીએ તારે કેમ દીકરીઓ આવી છે તેમ કહી અને દીકરો કેમ નથી થતો તેમ કહી મારકૂટ કરી હતી. પિયર પક્ષ કમળાબેન અને તેની પુત્રીઓનું ભવિષ્ય અને ઘરસંસાર ન બગડે તે માટે સમજાવીને સાસરે મૂકી જતા હતા. જોકે વધુ પડતા ત્રાસના કારણે તેણે ગત 2 ઓક્ટોબરના રોજ કમળાબેને પતિનો વધુ ત્રાસના કારણે મરી જવાની વાત પણ કરી હતી. ત્યારબાદ 4 ઓક્ટોબરના રોજ સાંજના સુમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વાત તેણીના પિયરમાં કરવામાં આવતા બધા કમળાબેનના સાસરે પહોંચી ગયા હતા અને આખરે કમળાબેનના ભાઈએ બંને વિના ત્રાસના કારણે મરવા માટે સતત પ્રેરિત કરતા હોય કમળાબેને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. થરાદ પોલીસે ગુનો દાખલ કરી બધું કાર્યવાહી હાથ ધરી છે.